बोलिए पुरुषोत्तम भगवान की जय। श्री विष्णु भगवान की जय। तो आवो हवे કાઠાગોરની વાર્તા સાંભળીએ કે જે આ માસમાં નિત્ય સાંભળવાની હોય છે। ભૃગુપુરમાં એક ડોશી રહે। ડોશીનું નામ જમના ડોશી। ડોશીને બે દીકરા, બે ખાધે પીધે સુખી, પણ ડોશી દીકરાથી જુદી રહે અને ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સત્યો જીવ। અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું। સાસુ વહુ તો નદીએ નાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે। આ જોઈને મોટી વહુ મો મચકોડે, પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી। ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે। જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી જ ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી, અને એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જો જેઠાણીએ કરે તો એને ભગવાન ફળે। ભોળી દેરાણી તો ગઈ જેઠાણી પાસે ને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રત મારૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાસું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું ને મંદિરે જઈ કથા સાંભળશું। ભગવાન તો ભાવના ભૂખ્યા છે। આ સાંભળીને જેઠાણી છણકો કરતા બોલી કે જા ભાઈ જા, તું છે વેવલી ને ડોશી છે નવરી, મારે તો ઘડીની એ નવરાસ નથી, કરમ ફૂટે એ કાઠાગોર પૂજે, મારે તો લીલા લેર છે, મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, મારે તો 32 ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમર વલોણું, ખતપત્તી ખીચડીને સુવાવડી દીકરી, તમ તમારે રહો ભૂખ્યા ને બાંધો પુણ્યના પોટલા। જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગડગડી થઈ ગઈ। ભગવાનનું અપમાન ભક્તિ સહેજ સહન થાય, એ તો ગઈ સાસુ પાસે। ત્યારે સાસુમાં બોલ્યા કે કરે ઈ ભરે ને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે। સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા। આ બાજુ અભિમાની જેઠાણી પર કાઠાગોર કોપાયમાન થયા, ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાઠાગોરે દીધો શ્રાપ, પતિ પેઢીએથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમમાં ઢોર સીમમાં જ રહ્યા, જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા, અભિમાની જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા, સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ। જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કીરની વાત કરી, દેરાણી અને છીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ, જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ, માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાંખર ગયા, સવડા નાખું તો અવડા પડે છે, માટે માર્ગ ચીંધો, તમે કહો એ માર્ગે ચાલીશ। ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાઠાગોરને ગાળો દીધી એનો આ પ્રતાપ છે, કાઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે, છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર, કાઠાગોરને રીઝવ, મનથી માફી માગ, થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ। ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળીને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ને ધ્યાન જાણું, કઈ રીતે કાઠાગોરને રીઝવું। સાસુ બોલ્યા કે ખંભે લાલ ચૂંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાતે ગાતે કાઠાગોરનું પૂજન કરવું, કાઠાગોર રીઝે તો અભરે ભરે। જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કરીને કાઠાગોરને રીઝવ્યા, આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી, શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી અને પછી ચુંદડી ચડાવીને ખોળો પાસે ક્ષમા માગી, હે માં, પુત્ર કપુત્ર થાય, માતા કુમાતા ન થાય, માટે દયા કરો દયા કરો, સાત ભાવમાં આવી ભૂલ નહીં કરું। જેઠાણીના સાચા પસ્તાવાથી કાઠાગોર રીઝ્યા, પુત્રને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા, દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા, સીમમાંથી ઢોર ઢાકર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા। જેઠાણી તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો। જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી, તેથી દેરાણીને સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા।
હે કાઠાગોર, તમે જેવા જેઠાણીને ફળિયા, નાની વહુ સાસુને ફળિયા, એવા વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, કથા સાંભળનાર, વાંચનાર તેમજ આ વિડીયો જોનાર સાંભળનાર તમામ ભાઈ બહેનોને ફળે એવી જ મારી તમને પ્રાર્થના છે. કાઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પરલોકે મોક્ષ જ થાય. તું બોલે પુરુષોત્તમ ભગવાન કી જય. તો નિત્ય જ્યારે પણ સમય મળે છે ત્યારે આપ અમારી સાથે આ કથા વાર્તા જરૂર સાંભળજો. આ જો કરશો તો બીજું કંઈ પણ કરવાની જરૂર પડશે નહીં. નિત્ય શ્રદ્ધાભાવપૂર્વક, ભક્તિભાવપૂર્વક ભગવાન સમક્ષ દીવો કરીને, ફૂલ અર્પણ કરીને તેમની સામે બેસીને આ કથા વાર્તા સાંભળવાની. જો આપણે આ પરસોત્તમ માસમાં આટલું પણ કરીએ છીએ તો ભગવાનની કૃપા મળી જાય છે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, કે જેથી કરીને દરેક લોકો આ પવિત્ર પાવન પુરુષોત્તમ માસમાં આ કથા સાંભળવાનો લાવો લઈ શકે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ. મારી સાથે અધિક માસની કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.